શહેરીકરણની જગ્યાએ રાજકારણનો ભોગ બનેલું હંસાપુર વોર્ડ નંબર 5 પાટણના હંસાપુર ગામમાં પાયાની જરૂરિયાતો રોડ રસ્તા ભૂગર્ભ ગટરથી વંચિત હંસાપુર ગામ છેલ્લા 5 વર્ષથી શહેરીકરણના ભાગરૂપે પાટણ નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવેલ અને ઓજી વિસ્તારની કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવી હોવા છતાં આજ દિન સુધી શહેરીકરણનો વિકાસ જોવા મળી રહ્યો નથી। આમ શહેરીકરણની જગ્યાએ રાજકારણનો ભોગ બનેલું હંસાપુર વોર્ડ નંબર 5ના રહીશો નગરપાલિકા તંત્ર પર આશા રાખીને બેઠા છે। સામે ઓજી વિસ્તારની ગ્રાન્ટોનો વહીવટ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે। નમસ્કાર, આ પાટણના મોતીબાગ સોસાયટી વોર્ડ નંબર 5ના રહીશ છે અને તેમની સાથે આપણે વાત કરીએ। આ મોતીબાગ સોસાયટી અને મોતીબાગ સોસાયટીની અંદર જે આ પાણી વરસાદી પાણીના કારણે અને બીજું તો ખાસ તો પાણીનો કોઈ ગટર વ્યવસ્થાની કોઈ આયોજન ન હોવાથી પાણી નિકાલની પણ કોઈ રસ્તો નથી અને રોડ રસ્તાની તો કોઈ વાત જ નથી, કારણ કે વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા આ ખાડા કાન કરી રહી છે। કારણ કે આ અનુસૂચિત જાતિ વિસ્તાર હોવાથી તેના પ્રતિનિધિઓ નથી, માટે એનું કોઈ ધ્યાન નથી આપી રહ્યું। આપણે અહીંના રહીશને આપણે વાત કરીએ સાહેબ, મોતીબાગ સોસાયટીના છો આપ? હા। અચ્છા, કેટલા સમયથી અહીંયા રહો છો? એક મહિનો થયો। અચ્છા, નવા નવા આવ્યા છો, તો તમારા માટે તો પહેલું ચોમાસું હશે। ચોમાસું પહેલું, પણ અહીંયા તો રસ્તામાં જ પાણી છે। રસ્તામાં પાણી છે, આપની ગાડી વાહન તો નીકાળી જ નહીં શકતા હો? વખત મારી એક્ટિવા બંધ પડી। અચ્છા અચ્છા, અંદર પાણીમાં એક્ટિવા બંધ થઈ જાય તો કપડાં પલાળી બહાર નીકળવું પડે। અચ્છા અચ્છા, ગાળામાં થઈ કદાચ કોઈને આવશ્યકતા પડે કે ઇમરજન્સી 108 બોલાવી હોય તો એ તો આવી જ ના શકે? આજ આવી શકે ને। અચ્છા અચ્છા, અને તમે આપશ્રીએ નગરપાલિકામાં રજૂઆતો કરેલી છે તો કંઈ નગરપાલિકા અહીંયા જોવા માટે આવે છે કે નથી આવતા? હજુ કોઈ આવ્યું નથી, કોઈ આવતા નથી। અચ્છા અચ્છા, કંઈ નહીં, આપણા વોટ્સઅપ સોશિયલ મીડિયા માધ્યમથી કલેક્ટર સુધી આપણી વાત અને અવાજ પહોંચે કે આ લોકોને શું શું પારાવાર નુકસાન ભોગવવું પડતું હશે, જાનમાલને પણ નુકસાન થઈ રહ્યું છે, તો આપ સર વિનંતી કરીએ કે આ વિડીયોને વાયરલ કરો। આ હાંસાપુર ગ્રામ પંચાયતમાંથી જે નગરપાલિકા વોર્ડ નંબર 5માં સમાવેશ કરેલો હોવા છતાં જે ઓજી વિસ્તારની ગ્રાન્ટો કહેવાય તે વાપરવામાં કચાશ રાખી છે અને તેના લીધે આજે આ પાણીના કારણે જે ગટરનું કામકાજ પણ એકદમ કંડમ કક્ષાનું કરાયેલું છે, તો તે વિશે આપણે તેના સ્થાનિક રહેવાસી વિશે વાત કરીએ। નમસ્કાર, આપનું બેન નામ શું છે? અંશાબેન જાદવ। અચ્છા અચ્છા, અને આપ ક્યાં રહો છો? નગરપાલિકા વાળા કોઈ ધ્યાને લેતા નથી, કઈ જોતા નથી। પેલા તો ગ્રામ પંચાયત હતું એ સારું હતું કે અમને થોડી તૈયારીમાં પંચાયતમાં તરફથી તરત જ સહકાર મળે અને રસ્તો તૈયાર કરી આપતા હતા, પણ આ ઓનલાઈન અરજી કરવા છતાં પણ આજ દિન સુધી લગભગ 4 દિવસથી તો આ પરિસ્થિતિ, ગાડીવાળો આવે ને તોય અંદર ઉતરી જાય એવી પરિસ્થિતિ થઈ ગઈ છે। પગદંડી જવાવાળા બાળકોને લઈને જવું હોય તોય પણ મુશ્કેલી નડી જાય છે અને આ નગરપાલિકા હજુ સુધી આનો કોઈ ઉકેલ લાવ્યા નથી કે સાંભળતા નથી, એ માટે અમારે ખાસ વિનંતી છે નગરપાલિકાના જે તે અધિકારીઓને કે એકવાર ફરીથી આવીને આ રસ્તાનો કોઈ સોલ્યુશન લાવી દો। આ વિસ્તારની અંદર જે પરિસ્થિતિ છે તે આજની નથી, પરંતુ છેલ્લા 5 વર્ષથી જ્યારથી નગરપાલિકામાં આ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારની છે। કારણ કે અહીંયા જે ઓજી વિસ્તારની કરોડો રૂપિયાની ગ્રાન્ટો આવી છે, જે માતરવાડી કહીએ, પાટણમાં હોસાપુરની નગર ગ્રામ પંચાયત, માતરવાડીની ગ્રામ પંચાયત તેમજ રાજપુર, આ બધી ગ્રામ પંચાયતોને જે નગરપાલિકામાં સમાવેશ કરાવવામાં આવે છતાં પણ આજે આ હાંસાપુર વિસ્તારની જે વોર્ડ નંબર 5માં સમાવેશ કર્યો તેની આપણે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ। અહીંયા ગામ લોકો આવન જવાન માટે પોતાના બાઇક વ્હીકલનો ઉપયોગ કરવા માટે પણ વિચારતા કરતા હોય છે, જ્યારે પોતાનું ફોર વ્હીલર તો ઘરમાં પૂરી રાખવું પડતું હોય છે। અહીંયા આપણે જોઈએ જે બીજા રહીશજનો છે, આપ કેના છો? હોસાપુર, આપ શું કરો છો? ડ્રાઈવર, રિક્ષા ચલાવું છું। રિક્ષા ચલાવો, અમીન રિક્ષા તો ઘર સુધી પહોંચતી નહીં હોય તમારી? બહુ ખાદન તકલીફ છે। અચ્છા અચ્છા, આના વિશે તમે કોઈ કોર્પોરેટરને રજૂઆત કરી છે? હું તો બહાર હતો, આજે આવ્યો છું। અચ્છા અચ્છા, આપણા કોર્પોરેટર દીપકભાઈ પટેલ, બરાબર, એ કંઈ વિચાર આવતા જ નથી ક્યારે? તાકતા નહીં, ગામમાં તાકતા નહીં। અચ્છા અચ્છા, ઓકે, તો આપણે બધાની રજૂઆત લોકો સુધી પહોંચે તેમજ નગરપાલિકા આના વિશે તાત્કાલિક નિરાકરણ લાવે તેવી આપ સૌની અને આપણી બધાની માગણી છે। જય ભારત।